મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે સપુષ્પી વનસ્પતિ અંતસ્થ રચનાની અંદર આપણે આગળ વાત કરીશું જટિલ પેશીઓ વિશે. સરળ પેશી, સ્થાયી પેશી, તેના વિશે તમે સમજી ચૂક્યા છો. હવે આપણે વાત કરીશું આજે જટિલ પેશી. તો સમજી લો ધ્યાનથી, આ જટિલ પેશી શું છે? જટિલ પેશી એક કરતાં વધુ પ્રકાર કોષોથી બનેલી છે અને ભેગા મળી એક એકમ એટલે કે યુનિટ તરીકે કાર્ય કરે છે. અહીંયા જલવાહક અને અન્નવાહક વનસ્પતિઓની અંદર જટિલ પેશી બનાવે છે. એટલે આપણે આ જટિલ પેશીની અંદર જલવાહક અને અન્નવાહક વિશે વિસ્તૃતમાં સમજીશું. તો જલવાહક શું છે, અન્નવાહક શું છે, જેવું નામ એવું ખબર. જલવાહક તો જલને અને બીજા તત્વોને લઈ જવા લાવવાનું કાર્ય કરશે. અન્નવાહક તો જે કંઈ પર્ણ દ્વારા અન્ન પ્રોડ્યુસ થયું છે, ખોરાક બન્યો છે, તે અન્નને તે એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવા માટે અથવા તો એની અંદર રાખવા માટે બનેલી છે. તો પહેલાં પહેલાં આપણે જલવાહક વિશે વાત કરીશું. તો જલવાહક પેશી એ વહન પેશી છે. જલવાહક પેશી કેવી છે? વહન પેશી તરીકે ઓળખાય છે, જે પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન મૂળથી પ્રકાંડ સુધી અને પર્ણ તરફ કરે છે. બરાબર. વનસ્પતિઓની યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે. તે ચાર જુદા જુદા પ્રકારોના ઘટકોની બનેલી છે. તો પહેલો ઘટક કયો છે? તો પહેલો ઘટક આવશે જલવાહિનીકી, બીજો છે જલવાહિની, ત્રીજો છે જલવાહક તંતુઓ અને ચોથો છે જલવાહક મૃદુતક. બરાબર. હવે આ ચારે ચારને આપણે વિસ્તૃતમાં સમજીશું. તો અનાવૃત બીજધારીની વનસ્પતિઓની અંદર જલવાહક પેશીમાં જલવાહિનીઓનો અભાવ હોય છે. આ તમારે ખાસ યાદ રાખવાનું કે અનાવૃત બીજધારીની અંદર જલવાહક પેશી જલવાહિનીનો અભાવ હોય છે. જલવાહિનીકી જે છે તે સાંકડા છોડવાળા, બરાબર, લાંબા નળાકાર કોષોની બનેલી છે. કેવા છે કોષો? લાંબા અને નળાકાર કોષ છે, જેમની દિવાલ કેવી છે? જાડી અને લિગ્નિનથી સ્થુલિત છે, કે જાડી દિવાલ છે અને લિગ્નિન આજુબાજુમાં છે. તેઓ મૃત અને જીવરસવિહીન છે. તો એની અંદર કેવી છે? મૃત અને જીવરસવિહીન, કે એની અંદર કોઈ પણ જાતનો રસ હોતો નથી. મૃત છે એટલે કોઈ પણ જાતનો રસ જોવા મળશે નહીં. કોષ દિવાલના અંદરના સ્તરો જુદા જુદા સ્વરૂપમાં સ્થુલન ધરાવે છે. સપુષ્પી વનસ્પતિઓમાં જલવાહિની અને જલવાહિનીનું પાણી વહન કરતા મુખ્ય ઘટકો છે. જલવાહિની એ લાંબી નળાકાર નલિકામય રચના છે. તો જલવાહિની કેવી છે? તો કે ભાઈ લાંબી નળાકાર નલિકામય રચના છે, જે જલવાહક ઘટકો કહેવાતા ઘણા એકમોની બનેલી છે, તથા દરેક ઘટક લિગ્નિનયુક્ત દિવાલ અને મધ્યમાં વિશાળ અવકાશ ધરાવે છે. જલવાહિની કોષ પણ જીવરસ વિહીન છે, કે જલવાહિની કોષ છે એ પણ જીવરસ વિહીન છે. જલવાહક ઘટકો તેમની સામાન્ય દિવાલોમાં આવેલા છિદ્રો દ્વારા આંતરિક રીતે એકબીજા સાથે જોડાયેલા છે. જલવાહિની હાજરી એ આવૃત બીજધારી વનસ્પતિઓની દેખીતી લાક્ષણિકતા છે. કે ભાઈ યાદ રાખો તમારે, જલવાહિનીની હાજરી જલવાહિની સ્વમાં જોવા મળશે, આવૃત વનસ્પતિઓની અંદર જોવા મળે છે, જેની દેખીતી લાક્ષણિકતા છે. ત્યાર પછી આવે જલવાહક તંતુ. તો કે આ જે જલવાહક તંતુ છે તે ખૂબ જ સ્થુલિત દિવાલો ધરાવતા અને નહિવત કેન્દ્રીય અવકાશયુક્ત તંતુઓ છે, કે એની અંદર કોઈપણ જાતનો કેન્દ્રીય અવકાશ જોવા મળતો નથી. તેઓ પડદાયુક્ત કે પડદાવિહીન હોઈ શકે છે, કે એમાં પડદો હોય અથવા પડદા વગરના પણ હોઈ શકે છે. જલવાહક મૃદુતક, તો એ કોષો એ જીવંત અને પાતળી દિવાલયુક્ત કોષો છે અને તેમની કોષ દિવાલો સેલ્યુલોઝની બનેલી છે. એટલે તમારે યાદ રાખવાનું અહીંયા કે જલવાહક મૃદુતક કોષો છે તે જીવંત છે, પાતળી પડદા દિવાલયુક્ત કોષ ધરાવે છે અને તેમની કોષ દિવાલો સેલ્યુલોઝની બનેલી છે. તેઓની અંદર સ્ટાર્ચ કે ચરબી કે ટેનિન જેવા બીજા પદાર્થ સ્વરૂપે ખોરાક દ્રવ્યોનો સંગ્રહ કરે છે. પાણીનું અરીય વહન મજ્જા સંસુના મૃદુતક કોષોને આભારી છે. હવે પ્રાથમિક જલવાહક એ બે પ્રકારની છે, આદિદારુ એટલે કે પ્રોટોઝાયલમ અને અનુદારુ એટલે કે મેટાઝાયલમ. તો પહેલાં જે નિર્માણ પામે છે તેને પ્રાથમિક જલવાહક ઘટકો એટલે કે આદિદારુ કહેવામાં આવે છે, અને પછીથી જે નિર્માણ પામે છે જેને આપણે પ્રાથમિક જલવાહકના ઘટકો એટલે કે અનાદારુ કહીએ છીએ, અનુદારુ કહીએ છીએ. એટલે આદિદારુ એટલે સૌથી પહેલાં બની તે, અનુદારુ એટલે સૌથી પછી બની તે. બરાબર છે. હવે પ્રકારની અંદર આદિદારુ કેન્દ્ર તરફ
કે જ્યારે તમે કોઈ પણ વનસ્પતિનો પ્રકાંડ જોશો તો આદિદારૂ જે છે તે કેન્દ્ર તરફ એટલે કે મજ્જાકીય અને અનુદારૂ જે છે એ અંગોની પરિવર્તિત દિશામાં સ્થિત હોય છે, એટલે કે બહારની સાઈડે જોવા મળે છે. આ પ્રકારની પ્રાથમિક જલવાહકોને અંતરાભી એટલે કે એન્ડ આર્ચ કહે છે. મૂળની અંદર આદિદારૂ પરિવર્ધિત દિશામાં અને અનુદારૂ કેન્દ્ર તરફ મજ્જાકીય સ્થિત છે. આવા પ્રકારની પ્રાથમિક જલવાહિની ગોઠવણીને બહિરારંભી એટલે કે એક્સ આર્ચ કહે છે, એટલે અંતરારંભી અને બહિરારંભી. અંતરારંભીની અંદર શું થશે બરાબર અને બહિરંભીની અંદર શું થશે? બહિરંભી કોણે કહેવાશે? કેમ તમે મૂળ લો તો મૂળની અંદર આદિદારૂ પરિવર્તિત દિશામાં છે, બદલાઈ જશે, બહાર આવતી રહેશે અને પેલી અંદર જતી રહેશે. અનુદારૂ છે તે કેન્દ્ર બાજુ જશે. જ્યારે પ્રકાંડની અંદર જુઓ છો તો શું થશે? તો આદિદારૂ અંદર છે અને અનુદારૂ બહાર છે, એટલે એન્ડાર્ચ એક્સ આર્ચ એટલે કે અંતરાંભી અને બાહિરાંભી કહેવામાં આવે છે. હવે બીજું છે અન્નવાહક પેશી. તો અન્નવાહક પેશી જે છે તે ખોરાકનું વહન કરવા માટે સામાન્ય રીતે પર્ણોથી વનસ્પતિ અને અન્ય ભાગો તરફ કરે છે. આવૃત બીજધારી વનસ્પતિઓમાં અન્નવાહક પેશીએ ચાલની નલિકાઓ એટલે કે સીવ ટ્યુબ્સ, સાધી કોષો કમ્પેનિયન સેલ, અન્નવાહક મૃદુતક ફ્લોયમ ફેરેન્કાયમા અને અન્નવાહક તંતુઓથી બનેલી છે. અનાવૃત બીજધારી વનસ્પતિઓ આલ્બ્યુમિન યુક્ત કોષો અને ચાલની કોષો ધરાવે છે. તેઓમાં ચાલની નલિકા અને સાધી કોષોનો અભાવ હોય છે. ચાલની નલિકા ઘટકો પણ લાંબા નલિકામય આયામ રીતે ગોઠવાયેલા અને સાથી કોષો સાથે સંકળાયેલા છે. કોષોની અંત્ય દિવાલ ચારણી જેવું છિદ્રાળું બની ચાલની પટ્ટિકાઓનું નિર્માણ કરે છે, એટલે કે ચાયણી હોય ને એના જેવું. ચાયણી કેવી? કાણા કાણાવાળી હોય અને પછી બધા કાણા કાણાવાળી ગોઠવવા કરીએ એકબીજા ઉપર એકબીજા ઉપર, તો આપણે એક પટ્ટી જોવા મળે છે, એવું થાય છે. પુખ્ત ચાલની ઘટક એ પરિવર્ધિત કોષો અને મોટી રસધાનીઓ ધરાવે છે, પરંતુ તેમના કોષ કેન્દ્રનો અભાવ હોય છે. કે જે મોટી ચાલની છે તેની અંદર આપણને શું જોવા મળશે? તો એની અંદર પરિવર્ધિત કોષરસ જોવા મળશે, મોટી સંખ્યાની અંદર રસધાની જોવા મળશે, પરંતુ કોષ કેન્દ્ર હોતું નથી. બરાબર. ચાલની નલિકાનું કાર્ય શું છે? તો એ કોષ કેન્દ્રો દ્વારા નિયંત્રણ થાય છે. ત્યાર પછી બીજા નંબરમાં આવે છે સાથી કોષ. તો સાધી કોષ શોના બનેલા છે? તો એ કે વિશિષ્ટીકરણ પામેલા મૃદુતક કોષો છે, જેઓ ચાલની નલિકાના ઘટકો સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. કે સાથી કોષ જે છે એ ચાલની નલિકા સાથે જોડાયેલા કોષો છે. બરાબર. ચાલની નલિકા ઘટકો અને સાથી કોષો તેમની સામાન્ય આયામ દિવાલો એટલે કે લોન્ગિટ્યુડિનલ વોલ વચ્ચે રહેલા ગતિ ક્ષેત્રો એટલે કે પીટ ફિલ્ડ દ્વારા એકબીજા સાથે જોડાયેલ છે. સાથી કોષો એ ચાલની નલિકાઓમાં દાબ દબાણ એટલે કે ઢોળાણ્સ એટલે કે પ્રેશર ગ્રેડિયન્ટની જાળવણીમાં મદદરૂપ છે. અન્નવાહક મૃદુતક લાંબા સાંકડા છેડાવાળા નળાકાર કોષો છે, કે જે ઘટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવે છે. તેઓની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે અને તેમાં આવેલ ગર્તમાંથી પ્રસાર થતા કોષરસ તંતુ દ્વારા કોષ વચ્ચે સંપર્ક જળવાય છે. અન્નવાહક મૃદુતક એ પોષક પદાર્થ તેમજ રાડ એટલે કે રેઝિન, ક્ષીર એટલે કે લેટેક્સ અને શ્લેષ્લમ એટલે મ્યુસ્યુલેજ જેવા અન્ય પદાર્થોનો સંગ્રહ કરે છે. ત્યાર પછી આવશે અન્નવાહક મૃદુતક. તો અન્નવાહક મૃદુતક છે એ મોટા ભાગની એકદળી વનસ્પતિની અંદર ગેરહાજર હોય છે, દ્વિદળીમાં જોવા મળે છે. અન્નવાહક તંતુઓ એટલે કે રસવાહિની તંતુઓ દ્રોઢક કોષોના બનેલા છે. તેઓ સામાન્ય રીતે પ્રાથમિક અન્નવાહકોમાં ગેરહાજર પરંતુ દ્વિતીયક અન્નવાહકોમાં જોવા મળે છે. તેઓ ખૂબ જ લાંબા અશાખિત અને સોય જેવી અણીદાર ટોચ તંતુઓ તેમના જીવરસ ગુમાવી અને મૃત બને છે. શણ, અળસી અને ભાંગના અન્નવાહક તંતુઓ વ્યાવસાયિક રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રથમ નિર્માણ પ્રાપ્તિ પ્રાથમિક અન્નવાહક એ સાંકડી ચાલની નલિકાઓની બનેલી છે અને તેથી તેને આદિ અન્નવાહક એટલે કે આદિ રસવાહિની તરીકે પણ ઓળખાય છે. અને ત્યાર પછી નિર્માણ પામતી પ્રાથમિક અન્નવાહક જે મોટી ચાલની નલિકાઓ ધરાવે છે તેને અન્નવાહક
એટલે કે અનુરસવાહિની એટલે કે મેટાફ્લોયમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આદિરસવાહિની અને અનુરસવાહિની સૌથી પહેલાં બને એને આદિ અને સૌથી પછી બને તેને અનુરસવાહિની કહેવામાં આવે છે. તો આ હતું મિત્રો તમારા જટિલ પેશીઓ વિશેની માહિતી. નોટ્સ બનાવી લેજો, તૈયાર કરી લેજો, કોઈ પણ ડાઉટ હોય તો પૂછી લેજો. આવતા વિડીયોની અંદર આપણે પેશી તંત્ર વિશે સમજીશું. થેન્ક યુ વેરી મચ.